રાજ્યમાં લંપી વાયરસમાં મૃત્યુ પામેલા ગૌવંશ મુદ્દે પશુપાલકોને ત્વરિત સહાય મળે તે માટે કચ્છના ભુજ ખાતે ટાઉન હોલમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક ગૌ સંવેદના સંમેલનનું આયોજન કરાયું, જેમાં પ્રદેશના આગેવાનોએ કોંગ્રેસના કાર્યકરો તેમજ વિવિધ તાલુકાથી આવેલા માલધારીઓને લડત કરવા આહવાન કર્યું હતું। લંપી વાયરસના કારણે ગૌવંશના મૃત્યુ સંદર્ભે આ સંમેલનમાં માંડવીના કોંગ્રેસના કાર્યકરે મુંડન કરાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, તો સંમેલન બાદ રેલી સ્વરૂપે માલધારીઓ તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જ્યાં રજૂઆત કરતા તમામ આગેવાનોને કલેક્ટર ચેમ્બરમાં પહોંચવા ન દેતા કચ્છ કલેક્ટરની ચેમ્બરમાં રામધૂન બોલાવી ધરણા કરી વિરોધ કર્યો હતો। જો કે ત્યારબાદ આગેવાનોની રજૂઆત સાંભળવામાં આવી હતી, તો માલધારીઓને પશુ મોતનું વળતર મળે તેમજ લંપી વાયરસમાં તાત્કાલિક પગલાં ભરી કાબૂમાં લેવામાં આવે તે માટે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા, અર્જુનભાઈ મોઢવાડિયા, અમરીશ ડેર, લલિતભાઈ કગથરા, જાવેદ પીરજાદા વગેરે પ્રદેશના આગેવાનો હાજર રહ્યા હતા। ગુજરાત કોંગ્રેસે આજે ગૌ સંવેદના સંમેલનનું આયોજન કર્યું હતું અને ગૌ સંવેદના સંમેલન બાદ જિલ્લા કલેક્ટરને ગાયોના મુદ્દે રજૂઆત કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યો અને રાજસ્થાનના કેબિનેટ મિનિસ્ટર પણ પહોંચ્યા હતા। આપણી સાથે અત્યારે સૌરાષ્ટ્રના ધારાસભ્ય લલિતભાઈ કગાત્રા છે। લલિતભાઈ, શું કહેશો, અત્યારે કલેક્ટર કચેરીની અંદર શું પરિસ્થિતિ થઈ હતી અને શું રજૂઆત છે સરકારમાં? અમે સંવેદન સંમેલન બોલાવ્યું હતું, પણ સમગ્ર સરકાર અને જિલ્લા કલેક્ટર તંત્ર સંવેદનહીન થઈ ગયું હોય એવું અમને આભાસ થઈ રહ્યો છે। જે રીતે કચ્છની અંદર પશુધન બરબાદ થઈ રહ્યું છે, જે રીતે માલધારી સમાજ એ બરબાદ થઈ રહ્યો છે, અને સરકાર કુંભકર્ણની નીંદરમાં સૂતી હોય એવું અમને આજે અહેસાસ થયો છે। કલેક્ટર ઓફિસમાં આવ્યા, કલેક્ટરશ્રીને કોઈ પૈડી નહીં, એક પણ શબ્દ બોલ્યા નહીં, માત્ર કાગળિયો લેતા હોય, કાગળિયો એટલે કાગળિયો ગણે જ એ કાગળિયો લેતા હોય એવી રીતે આવેદનપત્ર લીધું છે। દયાહીન થઈ ગયા છે એવું મને સ્પષ્ટ લાગે છે, અને જે રીતે આજે માલધારી સમાજ પોતાનું પશુધન ગુમાવી રહ્યું છે લંપી વાયરસથી, જે રીતે ગુજરાતમાં અને માનો કે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો, કંડલામાં વાવાઝોડું આવ્યું, મહુવામાં વાવાઝોડું આવ્યું, અને આપણે જે રીતે વળતર ચૂકવીએ છીએ કોરોનામાં પણ, જે 50,000 માણસ માટે વળતર ચૂક્યું છે, ત્યારે ગાય 1,00,000 રૂપિયામાં પણ ગાય મળતી નથી, એવી ગાય જ્યારે પશુધન પશુપાલકો ગુમાવે છે ત્યારે સરકારશ્રીને તાત્કાલિક એને વળતર આપવું જોઈએ। કારણ કે પશુપાલકો પાસે આ પશુધન એ જ એની મિલકત છે, એની પાસે બીજા કારખાના નથી, એની પાસે જમીન નથી। ગૌચર હતો એ તો તમે અદાણી અંબાણીને દઈ દીધો, એ માલિક તો નહોતા જ, પણ હવે તો કાંઈ વૈધું નથી, અને જે વૈધું હતું એ પશુધન વૈધું હતું એ પણ લંપી વાયરસ લઈ રહ્યું છે, ત્યારે એ હાથ જોડીને સરકારને વિનંતી કરે છે કે અમને યોગ્ય વળતર આપો। યોગ્ય વળતરની વાત છે તો યોગ્ય વળતર સરકારની હજુ કોઈ વિચારણા છે નહીં એવું સરકાર કહી રહી છે, જો સરકાર યોગ્ય વળતરની વિચારણા નહીં કરે કે નહીં આપે તો આગામી સમયમાં કોંગ્રેસનો શું સ્ટેન્ડ હશે? જો કોંગ્રેસ તો એને દયાહીન સરકાર કહીશું, એ નિર્દય સરકાર કહીશ, તમે અમારા તમારા નેતાઓની જાહેરાત માટે હજારો ને લાખો ને કરોડો રૂપિયા ખર્ચો છો, જ્યાં નજર ઠરે ત્યાં તમારા બોર્ડ હોય છે, એના તમે 10% પૈસા પણ આ પશુપાલકોને આપો તો એથી વધારે જોતા નથી। સવાલ એ છે કે જો નહીં આપે તો કોંગ્રેસ શું કરશે, એના કરતાં માલધારી સમાજ શું કરશે, ને એ ભારતીય જનતા પાર્ટીને 22ના રિઝલ્ટમાં ખબર પડશે। દેખો, ગાયો કે નામ સે દંગા ફસાદ કરને વાલે और वोट बटोरने वाले, आज गायों की हजारों की तादाद में मौत हो रही है तब वो चुप हैं। इतना ही नहीं, वो जो गायों की मौत हुई है उसको मुर्दे हैं वो खुले में छोड़ दिया जाता है, हजारों की तादाद में इसे खुले मुर्दे पड़े हुए हैं, इससे न ही पशुओं में लेकिन मानवों में भी उससे वायरल का इन्फेक्शन होता है। तो ये उस समय में हमारी मांग है कि जो पशुपालकों की गायों का मौत हुआ है उनको मुआवजा दिया जाए, जो गौशालाएँ यहाँ चल रही है गौशाला को पर डे के हिसाब से उसको सहायता दी जाए, और वैक्सीनेशन और दवाइयों के जो जितने भी ताबा जरूरी चाहिए वो उपलब्ध किए जाए, लेकिन ये सरकार
ये उसे अनदेखी कर रही है, इसलिए हमने आज सम्मेलन किया, रैली निकाली और आवेदन भी दिया। जिस तरीके से कोरोना में ये समग्र जनता को भगवान के भरोसे छोड़ दिया गया था, इसी तरह ही ये गौ वंश को भी पूरी तरह से भगवान भरोसे छोड़ दिया गया है। और यहाँ जो अर्ली वैक्सीनेशन करना चाहिए था वो भी नहीं किया, दवाइयाँ भी नहीं दिलाई, और उसके जो मुर्दा है उसको भी निकाल करने के लिए कुछ व्यवस्था नहीं की, और जो मुआवजा देना था उसके लिए भी कुछ नहीं हो रहा है। इसलिए ये सरकार पूरी तरह से विफल हुई है, और उसको गायों के नाम से बात करने का भी हक अभी नहीं रह गया है। देखिए, स्थिति बहुत गंभीर है। भाजपा की सरकार उसको कितना भी छुपाना चाहे, ये स्थिति छुप नहीं सकती है। हमारे आंकड़े बताते हैं कि सिर्फ कच्छ में ही 25 से 28 हज़ार गौधन का लॉस हुआ है। ये भाजपा की पुरानी आदत है कि जिस चीज़ से फ़ायदा हो गया, फ़ायदा उठाकर उसका किस तरह से दोहन करने के बाद उसको फेंक देना, इसी तरह से मैं समझता हूँ गौ माता का वापर करके, यूज़ करके दो सीटों से 300 सीट तक पहुँचे हैं। ये जो तरीका है ये ठीक नहीं है। अगर कच्छ की बात करें, गुजरात की बात करें, तो गौधन का बहुत नुकसान हुआ है। लिम्पी बीमारी जो है कई दिनों से इन्हें पता थी, ये मेरे ख्याल से अप्रैल के से चल रहा है ये, उसका टीका इन्होंने कभी शोध नहीं लगाया। और जो टीकाकरण किया गया है, कई ऐसे ऑडियो मिले हैं जिसके अंदर उस टीके की जगह इन्होंने पानी दिया है। डॉक्टरों ने खुद कहा है कि हम क्या करें, इतनी सारी संख्या में टीके कहाँ से लाएँ, हम तो पानी लगाते हैं इसमें। तो यहाँ तक की बातें हुई है। मैं समझता हूँ कि भाजपा की नैतिक जवाबदारी बनती है कि जिस गौ माता के नाम से इस देश की संस्कृति रही है, इस देश का धर्म रहा है, ये जिसके नाम पे इन्होंने देश में बंटवारा किया है, उस गौ माता को बचाने का काम इनकी प्रथम जवाबदारी होनी चाहिए। रही दूसरी बात कि जो गौधन का नुकसान हुआ है, 25-30 हज़ार गौधन का जो नुकसान इस कच्छ में हुआ है, गुजरात के अंदर 1,00,000 गायें गई हैं, तो उसका जो मुआवजा है प्रत्येक गौधन के, प्रत्येक गाय के, उन्हें प्रत्येक किसान को 50,000 रुपये के आसपास देने चाहिए। इनके पास पैसा है तो सिर्फ व्यापारियों को बांटने के लिए है, अडानी के कर्जों को माफ़ करने के लिए है, खुद के खर्चे लगा करने के लिए है, अपने हज़ारों करोड़ की एडवर्टाइजमेंट करने के लिए है, लेकिन गौ पालकों के लिए इनके पास कुछ नहीं है। कांग्रेस गौ पालकों के साथ है, हमारी ये देश की धरोहर है गौ माता, हम गौ माता के लिए लड़ेंगे और पूरी ताकत के साथ किसानों के साथ और गौ पालकों के साथ रहेंगे और उनको न्याय दिलाएंगे, ये पूरा विश्वास के साथ आज कह रहे हैं। कच्छ थी कौशिक कांठेचानो अहवाल, गुजरात तक।